चार मार्क की खूब ज अगत्य रचना। प्रश्न है, 6 सेंटीमीटर त्रिज्या वालु वर्तुण दौरो और वर्तुणना केन्द्र थी 10 सेंटीमीटर दूर आवेलू बिंदु होय तेमाथी वर्तुण ने स्पर्शक दौरो। हवे जो पक्ष एटले रचनाना मुख्य चार अंगों, पक्ष, कृत्य, रचना अने रचनाना मुद्दा। पक्ष एटले जे आपेली वस्तु होय, कई वस्तु आपेली छे तो के ओ केन्द्र वालू वर्तुण अने 6 सेंटीमीटर त्रिज्या, केटली सेंटीमीटर त्रिज्या, ओ केन्द्र वालू वर्तुण तथा 6 सेंटीमीटर त्रिज्या, ओ केन्द्र अने 6 सेंटीमीटर वालू, ओ केन्द्र अने 6 सेंटीमीटर त्रिज्या वालू वर्तुण अने वर्तुळनी बहारनुं बिंदु केटला छे 10 सेंटीमीटर, वर्तुळनी बहारनुं बिंदु P एटले के OP बराबर 10 सेंटीमीटर आपेल छे, आटली वस्तु आपेल छे। कृत्य, क्यूं कार्य आपणे करवानुं छे तो के बिंदु P माथी वर्तुळने स्पर्शकनी जोड़ रचो। जोड़ एटले के आपणे बे स्पर्शक दोरवाना थाय छे। रचना, कई रीते रचना दोरवानी होय तो के 6 सेंटीमीटर वालू, केटला सेंटीमीटर वालू, 6 सेंटीमीटर वालू वर्तुळ दोरवुं पड़शे। आपणे वर्तुळ परिकरनी मददथी वर्तुळ दोरता आवडे छे, कई रीते तो के परिकरनी अणी 0 ऊपर राखवानी अने पेन्सिलनी अणी 6 सेंटीमीटर सुधी आवा देवानी। केटला સ્કેલમાં આપણે 0 થી લઈને 6 સેન્ટીમીટરનું અંતર માપવાનું, આ કેટલું અંતર છે 6 સેન્ટીમીટરનું। હવે 6 સેન્ટીમીટર વાળું આપણે પરિકરની મદદથી વર્તુળ દોરવાનું, આ આપણે દોર્યું 6 સેન્ટીમીટર વાળું વર્તુળ। આપણે અત્યારે અહીં એપ્રોક્સિમેટ રાખીએ છીએ, તમારે 6 સેન્ટીમીટર માપીને જ દોરવાનું। હવે આ વર્તુળનું કેન્દ્ર ઓ અને આ ત્રિજ્યા આપણે કેટલી રાખી 6 સેન્ટીમીટર, પછી કેન્દ્રથી 10 સેન્ટીમીટર દૂર હોય, વર્તુળના કેન્દ્રથી 10 સેન્ટીમીટર દૂર બહારનું બિંદુ લેવાનું છે તો આપણે સ્કેલથી માપવાનું અહીંથી આ અંતર કેટલું થવું જોઈએ, 10 સેન્ટીમીટર થવું જોઈએ। કેટલા સેન્ટીમીટર, 10, અને આ બહારનું બિંદુ છે P। તમારે સ્કેલમાં માપીને લેવાનું, અત્યારે મેં એપ્રોક્સિમેટ ડાયરેક્ટ લાઈન ખેંચી લીધી, તમારે ઓ થી પી 10 સેન્ટીમીટર સ્કેલમાં માપીને એવડું પી બિંદુ બહારનું, વર્તુળના બહારના ભાગમાં લેવાનું। આના પછી વર્તુળને ઓપીનો લંબ દ્વિભાજક દોરવો પડશે, આપણે ઓપીનો લંબ દ્વિભાજક દોરવા માટે અડધા કરતા વધારે અંતર લઈ એક ચાપ ઉપર એક ચાપ નીચે, આવી જ રીતે ઓ કેન્દ્ર લઈ એક ચાપ ઉપર અને એક ચાપ નીચે, આ આપણે વર્તુળનું ઓપીનો લંબ દ્વિભાજક દોર્યો। હવે આ લંબ દ્વિભાજકમાંથી આપણે એક જે રેખા પસાર થાય છે એ રેખા દોરીએ અને જે વર્તુળને જ્યાં છેદે ત્યાં નામ આપવાનું આપણે એમ। હવે એમ કેન્દ્ર અને ઓ ત્રિજ્યાવાળું વર્તુળ મારે દોરવું પડશે, એમ કેન્દ્ર અને ઓ ત્રિજ્યાવાળું જો વર્તુળ દોરવામાં આવે તો આ આપણે એમ કેન્દ્ર અને ઓ ત્રિજ્યાવાળું વર્તુળ દોર્યું, બંને વર્તુળ જ્યાં છેદે ત્યાં એક્સ અને વાય નામ આપવાના, ધ્યાન દેજો બંને વર્તુળ જ્યાં છેદે ત્યાં એક્સ અને વાય। હવે આ પી એક્સ અને આ પી વાય, પી એક્સ અને પી વાય માંથી પસાર થતી રેખા દોરી, આ પી એક્સ અને પી વાય માગેલા બે સ્પર્શક છે। જો પી એક્સ અને પી વાય રકમમાં પીછું છે કે આની લંબાઈ માપો તો મારે સ્કેલની મદદથી પી થી એક્સ સુધીનું અંતર માપવાનું, પી થી એક્સ સુધીનું અંતર ધારો કે પી એક્સ બરાબર 8.5 સેન્ટીમીટર થયું તો મારે પી વાય પણ 8.5 સેન્ટીમીટર જ થવું જોઈએ, કારણ કે બહારના બિંદુમાંથી દોરેલા સ્પર્શકોની લંબાઈ હંમેશા કેવી હોય, સમાન હોય। રચનાના મુદ્દા,
જેમ આપણે રચના દોરતા જઈએ એ પ્રમાણે 5 થી 6 મુદ્દા લખવાના. પહેલો મુદ્દો ઓ કેન્દ્ર અને 6 સેન્ટીમીટર ત્રિજ્યા વાળું વર્તુળ દોરો. પહેલો મુદ્દો કયો લખવાનો? જેમ બોલું છું ઈ ઓ કેન્દ્ર અને 6 સેન્ટીમીટર ત્રિજ્યા વાળું વર્તુળ દોરવાનું. બીજો મુદ્દો વર્તુળની બહારના બિંદુમાં OP બરાબર 6 સેન્ટીમીટર થાય 10 સેન્ટીમીટર થાય તેવું બહારનું બિંદુ P લો. આપણે બહારનું બિંદુ P લીધું પછીની પ્રક્રિયા કઈ કરી? OP નો લંબ દ્વિભાજક દોર્યો છેદે ત્યાં M નામ આપ્યું. M કેન્દ્ર અને O ત્રિજ્યા વાળું વર્તુળ દોર્યું. બંને વર્તુળ જ્યાં છેદે ત્યાં PX અને PY નામ આપ્યા. સ્કેલની મદદથી PX અને PY જોડી દીધું. PX અને PY માગેલા બે સ્પર્શક છે. પછી એની લંબાઈ માપી. બેની લંબાઈ સરખી થવી જોઈએ. આ 8.5 તો મેં મારી રીતે અત્યારે માપ લખ્યું છે, તમારે સ્કેલની મદદથી માપવાનું. પેલું જે માપ આવે એ જ બીજું માપ થાય, કારણ કે બહારના બિંદુમાંથી દોરેલા સ્પર્શકોની લંબાઈ હંમેશા સમાન હોય. આ રચના તમારી સામે છે, જોઈ લો એકવાર.